नमस्कार विद्यार्थी मित्रों, बे पॉइंट बे नो गियर में राखो साबित करवानो छे के इनवर्स l નું પદ હોય તો is equal to pi by 4 minus 1 by 2 cos inverse x સાબિત કરો. x ની એક કન્ડિશન આપેલ છે. ફરીથી યાદ દેવરાવી દે વિદ્યાર્થી મિત્રો, આ જ દાખલો વિકલન માં આપણે ભણી ગયા છીએ. આનું વિકલન કાઢો તો is equal to આનું વિકલન થાય. डाबा बराबर एक्स बराबर less than or equal to theta less than or equal to 3 pi by 8
હવે 3 પાઈ બાય 8 ક્યાં હશે તો તમને સમજાવું છું આ પાઈ બાય 4 આ 2 પાઈ બાય 4 અને આ 3 પાઈ બાય 4 આનો અડધો ગુણો એટલે આ 3 પાઈ બાય 8 તો 0 થી 3 પાઈ બાય 8 આટલા ભાગમાં થાય એમ કે છે એમ કહેવા માંગુ છું કે આ થીટા છે તે 0 થી 3 પાઈ બાય 8 એટલે કે પ્રથમ ચરણમાં છે તો તમે જાણો છો પ્રથમ ચરણમાં હોય તો tan થીટા નું મૂલ્ય કેવું હોય તો પહેલા ચરણમાં ઓલ એટલે બધા પ્લસ તો હું આ માનક છોડું છું ધન નું માનક ધન હવે આગળ ઉદાહરણ વખતે કે મુજબ એક ની જગ્યાએ tan પાઈ બાય 4 મૂકી છે કયા એક ની જગ્યાએ ઉપર કંસ ના એક ની જગ્યાએ અને છેદમાં tan થીટા ના સહગુણક જે એક છે તેની જગ્યાએ મૂકવાના છે તો tan આલ્ફા માઈનસ બીટા નું સૂત્ર બને છે તો tan ઇન્વર્સ અને tan કેન્સલ થઈ શકે ત્યારે જો આ ખૂણો માઈનસ પાઈ બાય 2 થી પ્લસ પાઈ બાય 2 માં હોય તો કેન્સલ થાય તો આપણે એની ગણતરી કરી છે માઈનસ વડે ગુણું છું તો જાણી છે આપણે કે અસરતાની નિશાની બદલાઈ જાય પાછી નિશાની અધ્યયન કરવા માટે 3 પાઈ બાય 8 જે સૌથી નાના છે તેને ડાબી બાજુ લખી છે અને 0 સૌથી મોટો છે નહીં આ લેખા છે નહીં આ લેખા છે હું પાઈ બાય 4 ઉમેરું છું બે વડે ગુણીએ એટલે નીચે એટલે 60 થાય તો માઇનસ 5 બાય 8 બનશે શરત લખવી જરૂરી છે વિદ્યાર્થી મિત્રો મતલબ કયો ભાગ આવ્યો એ દર્શાવવાનો જરૂર નથી હું તમને સમજાવવા માટે દર્શાવું છું આ માઇનસ 5 બાય 4 એનું અર્ધ હોય એટલે માઇનસ 5 બાય 8 આ માઇનસ 5 બાય 8 થી 5 બાય 4 આટલો ભાગ આવ્યો tan ઇન્વર્સ અને tan કેન્સલ થાય ગુણો અહીંયા થી અહીંયા સુધી હોય તો એનો મતલબ આપો ખૂણો તેમાં છે તો tan ઇન્વર્સ અને tan કેમ કેન્સલ થી એનું કારણ આ છે is equal to pi by 4 minus theta is equal to આપણે લઈશું 1 by 2 cos ઇન્વર્સ x is equal to જમણી બાજુ તો આ રીતે દાખલો ગણી શકાય આ જ દાખલો વિકલનમાં પૂછે વિદ્યાર્થી મિત્રો તો d/dx d/dx કેમ સુધી અહીંયા સુધી આવે પહેલા પદનું 0 -1 / 2 કોમન અને cos ઇન્વર્સ x નું -1 / 2 તો કોણ -x² બારમો દાખલો વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ લખું છું નવના છેદમાં ચાર આપણે જરૂર છે હું કોમન લઉં છું હવે પાઈ બાય 2 માઈનસ કોસ ઇન્વર્સ હોય તો એને સાઈન ઇન્વર્સ તરીકે લખી શકાય કારણ એ સમજાવું છું તમે જાણો છો સાઈન ઇન્વર્સ x પ્લસ કોસ ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 તો સાઈન ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 માઈનસ કોસ ઇન્વર્સ x મારો હેતુ એ છે કે અહીંયા cos ઇન્વર્સ sin ઇન્વર્સ લાવવા હોય તો અહીંયા cos ઇન્વર્સ માં ફેરવવા પડે એમ કહી શકાય કે pi / 2 - cos ઇન્વર્સ 1 / √3 થી લખેલા હોય તો is equal to sin ઇન્વર્સ 1 / √3 થાય સૂત્ર મુજબ આપણને ખૂણા સમાન છે તો આ sin ઇન્વર્સ ને cos ઇન્વર્સ માં ફેરવવા માટે સામેની બાજુ નક્કી કરવા માટે હું ખૂણો થીટા નક્કી કરી નાખું છું વન સામેની બાજુ કર્ણ 3 કર્ણ નો વર્ગ માઈનસ સામેની બાજુ નો વર્ગ એટલે 9 માઈનસ 1 થાય 8 8 નો વર્ગ નું 2 √2 તો sin ઇન્વર્સ 1 / 3 is equal to cos ઇન્વર્સ 2 √2 / 3 લખી શકાય તો આ જગ્યાએ લખું છું
અને π/2 cos inverse √3 લખીશ sin inverse 2√2/3 એનું કારણ લખીશ કારણ કે sin inverse x cos inverse x π/2 અથવા તો cos inverse ને સામે લઈ જાય sin inverse x π/2 cos inverse x જવાબ બીજી વાત કરતો વિદ્યાર્થી મિત્રો તમે આવી રીતના પણ ગણી શકો તમે આનું સાદું પાપતા જાવ 9 ના છેદમાં 4 sin inverse 1/3 પ્લસ 9 ના છેદમાં 4 sin inverse 2√2/3 આ કોડ લીધું છે આનું સાદું પાપ છે 9 ના છેદમાં 4 કોમન લઉં છું હવે બે માંથી એક ને cos માં ફેરવો બે માંથી એક ને cos inverse માં ફેરવો જો અહીંયા ફેરવશો તો તમે જાણો છો cos inverse 2√2/3 મળશે અને અહીંયા તમે ફેરવશો તો અહીંયા cos inverse 1/3 મળશે ટૂંકમાં આવું સૂત્ર બનશે આને ફેરવો તો પણ આવું બનશે અને આને તમે cos inverse માં ફેરવો તો પણ આવું બનશે તો is equal to π/2 થાય તો આપણે એવું લખી શકીએ is equal to π/2 તો is equal to 9π/8 હવે આપણે જે પદ છે જે જોઈ છે એને એકને સામે લઈ લઈશું આને સામે લઈ લઈશું તો આપણે સરળ કરી શકીએ દાખલો 14 માં વિદ્યાર્થી મિત્રો સમીકરણને ઉકેલો એટલે કે x ની કિંમત અંદર જે ચલ છે તેની કિંમત મેળવવાની છે તમે ડાબી બાજુ જાણો છો tan ઇનવર્સ નું એક સૂત્ર છે tan ઇનવર્સ x એટલે 1 માઈનસ tan ઇનવર્સ y તમે વિચારો આ tan ઇનવર્સ x માઈનસ y મુજબ તો 1 માઈનસ x છેદમાં 1 પ્લસ બંનેનો ગુણાકાર એ રીતે તમને મળે છે तो tan इनवर्स 1 એટલે આપણે tan π/4 લખીએ અને tan इनवर्स x સામે જાય છે tan इनवर्स અને tan કેન્સલ સામે 3/2 આ એક વાલે અડધો એટલે ડોટ tan इनवर्स x પછી 1 2 કેન્સલ માટે tan इनवर्स x બરાબર π/6 x बराबर 10 पाई बाय 6 માટે x is equal to 1 upon root 3 માટે વિદ્યાર્થી 1 upon root 3 માટે ચકાસણી તમે જાતે કરી લેજો બે MCQ ની મેં રકમ લખી નાખી છે વિદ્યાર્થી મિત્રો 15 માં MCQ બિલકુલ સરળ છે હું ત્રિકોણ દોરું છું એક તો તમે કહી શકો કર્ણ 1 plus x square નું વર્ગમૂળ મળશે તો હું sin માં tan inverse ને sin inverse માં આંતરસંબંધ મુજબ અથવા ત્રિકોણ મુજબ આ રીતે લખી શકું sin sin inverse કેન્સલ તો આપણો જવાબ હશે x ના છેદમાં 1 plus x square બીજો દાખલો છે એને પણ વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો આ સગત્યનો દાખલો કહી શકાય તો x બરાબર sin θ ધારો છો तो खाली थीटा बराबर sin inverse x થાય કિંમત લખું છું સમીકરણની અંદર sin inverse 1 sin θ sin inverse x ની જગ્યાએ હું થીટા લખું છું sin inverse x થીટા 2 થીટા સામે જાય તો લખી શકાય π/2 2 થીટા sin inverse સામે જાય તો તમે જાણો છો કોટી વિધેય લેવાનું કે નહીં લેવાનું તો π/2 છે એટલે કોટી વિધેય લેવું પડે sin નું કોટી વિધેય cos π cos 2θ કયો ચરણ છે તો બીજું ચરણ છે બીજા ચરણમાં sin પ્લસ હોય એટલે નિશાની બદલવાની જરૂર નથી હવે ડાબી બાજુ sin વાળું પદ છે એટલે આપણે cos 2θ ના ચાર સૂત્રોમાં cos 2θ ને sin માં કન્વર્ટ કરીએ પેલું સૂત્ર cos² cos² sin² 2 cos² 1 1 2 sin² થી ગયા એટલે આપણે sin વાળું સૂત્ર લખીશું 1 1 કેન્સલ થશે 2 sin² થી ડાબી બાજુ લઉં છું તો sin θ કોમન સામે 0 છે sin θ કોમન 2 sin θ minus 1 is equal to 0 તો એમ કહી શકાય sin θ = 0 અથવા 2 sin θ - 1 = 0 તો
तो sin थीटा એટલે આપણે શું ધારેલું છે તો x x = 0 અથવા x = 1/2 હવે વિદ્યાર્થી મિત્રો આ બંને જવાબ વિકલ્પમાં છે 0 1/2 વાળો વિકલ્પ છે પણ ચકાસણી કર્યા વગર મૂકી શકાય નહીં હું x = 1/2 માટે ચકાસણી કરું છું ડાબી બાજુ લખીશી sin ઇનવર્સ ડાયરેક્ટ 1/2 અહીં લખું તો 1 - 1/2 1/2 મને મળે માઈનસ 2 sin ઇનવર્સ 1/2 x ની જગ્યાએ 1/2 તો sin ઇનવર્સ 1/2 તમે વિચારો કે 1/2 વાળા પદ છે આ આ પ્લસ 1 છે માઈનસ 2 છે આ 1 માંથી 2 જાય તો 1 ઓછા 1 sin ઇનવર્સ 1/2 વધે અને sin ના કયા પણ મૂલ્ય 1/2 થાય તમે જાણો છો पाई बाय 6 નું થાય તો જમણી બાજુ મળતી નથી નોટ ઇક્વલ ટુ જવાબ માટે x = 1/2 ઉકેલ નથી હવે x = 0 માટે ચેક કરીએ 0 માટે હું ડાબી બાજુ લખું છું sin ઇનવર્સ 1 - 0 એટલે 1 થશે માઈનસ 2 sin ઇનવર્સ 0 આ પદ 0 થઈ જશે કારણ કે અહીંયા sin 0 થાય sin ઇનવર્સ sin કેન્સલ 0 વધે 0 ગુણ્યા 2 એટલે 0 અહીંયા sin ઇનવર્સ 1 1 ના ગુણાકાર મૂલ્ય તો π/2 નું થાય is equal to π/2 is equal to જમણી બાજુ x = 0 ઉકેલ છે માત્ર x = 0 એક જ ઉકેલ મળે છે વિદ્યાર્થી મિત્રો પ્રો વિદ્યાર્થી મિત્રો આજે કે કેમેરા ના એંગલ ને તમને x = 0 માટે આટલો દેખાણ નો તો ફરીથી સમજાય તો x = 0 માટે ડાબી બાજુ x ની જગ્યાએ 0 મૂકા sin ઇનવર્સ 1 મળ્યા માઈનસ 2 sin ઇનવર્સ 0 0 એટલે sin 0 લખી શકાય sin ઇનવર્સ sin કેન્સલ ખાલી 0 મળે 0 ગુણ્યા 2 0 થાય 1 ની જગ્યાએ sin π/2 લખી sin ઇનવર્સ અને sin કેન્સલ થાય તો π/2 વધે is equal to જમણી બાજુ છે તો x = 0 ઉકેલ છે 1/2 ઉકેલ નથી તો 1/2 અને 0 બંને ઉકેલ નહીં આવે પણ માત્ર 0 વાળો ઉકેલ આવશે 17 નું એમસીક્યુ છે આ એમસીક્યુ આ જગ્યાએ माइनस कॉमन ले मित्रों पहला सेल पड़ी जाए वाई माइनस एक्स वाई प्लस एक्स माइनस है यानी कॉमन ने टेन इनवर्स में कई रीतना तो डायरेक्ट बाहर आ जाए वाई वाले भाग के कमरा आपने जो सूत्र लिख दिया था अन्य पहला ना रखना है टेन इनवर्स वन माइनस टेन इनवर्स તમે આમાંથી આ વિચારશો કે તમે ઝડપથી સમજાય છે આ x અને આ y x - y છે એટલે 1 + બંને નો ગુણાકાર તો બંને પદ કેન્સલ થાય છે 1 એટલે 10 π/4 અને π/4 તમને જવાબ મળી શકે છે